અને હવે વાત કરીએ સુરતની કે જ્યાં સૌથી મોટું ગેસ રિફિલિંગ કૌભાંડ સામે આવ્યું છે ઘણી વખત અમે અહેવાલો સાંભળ્યા છે કે ગેસની બોટલમાં ગેસ ઓછો મળે છે આ જ પ્રકારની ઘટના સામે આવી ઓલપાડના માસમા ગામે જ્યાં પિંકી ગેસ એજન્સી પર દરોડા પડ્યા ગેસની બોટલના સીલ ખોલી અને તેની ચોરી કરવામાં આવતી હતી અત્યારે વિગતો એવી મળી રહી છે કે કુલ ચાર આરોપીની અટકાયત કરી લેવાય છે ગેસની બોટલમાંથી બે થી ત્રણ કિલો જેટલો ગેસ કાઢી લેવામાં આવતું હતું આઠસો ને સત્યાસી જેટલા ખાલી અને ભરેલા ગેસની બોટલ ઝડપી લેવાય છે પોલીસે રૂપિયા વીસ થી પચીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાની વિગતો છે ઉલ્લેખનીય છે કે સુરતના માસમા ગામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી દરોડાની કાર્યવાહી કરવામાં આવી ત્યાં પિંકી ગેસ એજન્સીમાં જ્યારે તપાસ કરી તો લાખોનો માલ હવે જપ્ત થયો છે અને ગેસ રિફિલિંગનું બસ મોટું કૌભાંડ સામે આવ્યું છે પ્રશ્ન તો એ થઈ રહ્યો છે કે છેલ્લા કેટલા સમયથી આ રીતે લોકોની છે છેદરવામાં આવતા હતા આગામી સમયમાં પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહો